नमस्कार विद्यार्थी मित्रों, हूँ असलम शाह तमारो स्वागत करू छू। आपणे जे छे ए आजे त्रीजा प्रश्नने चर्चा करशुं। चौथा पाठना त्रीजा प्रश्ननी अंदर कि गुजरातमां महिलाओ माटेनी शैक्षणिक अने आर्थिक क्षेत्रनी योजनाओ जणावो। गुजरातनी अंदर वात करवानी छे आपणे, तो 2011 वस्ती गणतरी अनुसार जे छे साक्षरतानो दर, बराबर, आपणो प्रश्न जे छे ए पाना नंबर 49 ऊपर छे। અને એ પ્રશ્નની અંદર આપણે 2011 વસ્તી ગણતરી હતી, એની અંદર સાક્ષરતાના દરનો પ્રમાણ માપ કરવામાં આવે તો 78.3% છે। ગુજરાતનો ઓવરઓલ જે છે એ આખા ગુજરાતની અંદર જે છે સાક્ષરતાનું પ્રમાણ, એટલે કે ગુજરાતની અંદર કેટલા ભણેલા લોકો છે, તો એનું પ્રમાણ જે છે 78.3% હતું, બરાબર। હવે એની અંદર પણ મેલ એટલે કે પુરુષનો જે છે સાક્ષરતાનો પ્રમાણ કેટલો છે 85.75, અને જ્યારે ફિમેલ એટલે કે સ્ત્રી, બરાબર, ફિમેલ એનો કેટલો છે 69.68%, કેટલો છે 69.68%। હવે આપણે જે છે એની અંદર આ પ્રશ્નની અંદર શું ભણવાનું છે, તો આપણે યાદ રાખવાનું છે યોજનાઓ જણાવો, પહેલી શું છે શૈક્ષણિક યોજનાઓ, અને બીજા નંબર ઉપર છે આર્થિક યોજનાઓ। તો સૌ પ્રથમ આપણે શૈક્ષણિક યોજનાઓ જે છે, આ યોજનાઓ છે એ શૈક્ષણિક યોજનાઓની વાત કરીએ આપણે। એનાથી પહેલા જે પ્રસ્તાવનાના મુદ્દા છે, તો એ પ્રસ્તાવનાના મુદ્દા આપણે સમજી લઈએ, બરાબર। સૌ પ્રથમ છે કે ગુજરાતમાં મહિલાઓ માટેની શૈક્ષણિક ક્ષેત્રની યોજનાઓ જણાવો। આપણે બે યોજનાઓ જણાવવાની છે, એક શૈક્ષણિક યોજના અને બીજી આર્થિક યોજના। હવે આપણે પ્રસ્તાવના મુદ્દા, આ પ્રશ્ન 3 ગુણમાં પૂછાઈ શકે છે અને બિલકુલ ઈઝી પ્રશ્ન છે। 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં કુલ સાક્ષરતાનો દર 78.3% છે। 2011ની જ્યારે વિદ્યાર્થી મિત્રો વસ્તી ગણતરી જે છે દર 10 વર્ષે થાય છે ભારતની અંદર, તો આ જે 2011ની વસ્તી ગણતરી કરવામાં આવી હતી, તો એની અંદર જે સાક્ષરતાનો દર છે આખા ગુજરાતનો 78.3% હતો। હવે એની અંદર પણ આપણે જે છે એ અલગ અલગ પ્રમાણ જોયા છે, જેની અંદર સ્ત્રીનું સાક્ષરતા પ્રમાણ, પુરુષનું સાક્ષરતાનું પ્રમાણ। તો સ્ત્રીનું જે છે સાક્ષરતાનું પ્રમાણ કેટલો છે, તો પુરુષોનું જે છે સાક્ષરતાનું પ્રમાણ 85.75% છે, જ્યારે સ્ત્રીઓનું શું છે 69.68% છે, આપણે યાદ રહી જશે। ગુજરાતમાં શહેરી સાક્ષરતા એટલે કે જે શહેરની અંદર વસવાટ કરે છે, એ મોટા મોટા શહેરો છે તે, તો એની અંદર શહેરની અંદર જે છે એ 81% છે। ગુજરાતની અંદર જે શહેરીની સાક્ષરતા એટલે કે શહેરની અંદર ભણેલા લોકોની સંખ્યા કેટલી છે, તો શહેરની અંદર ભણેલા લોકોની સંખ્યા છે 81%, કેટલા ટકા છે 81% છે। જ્યારે ગ્રામીણ ક્ષેત્રની અંદર ગુજરાતની અંદર જે ગામડામાં લોકો રહે છે, તો ત્યાં માત્ર કેટલી છે 61.40%, કેટલી છે 61.40% છે, આપણે યાદ રાખવાનું છે, અન્ડરલાઈન પણ કરી લેશું આપણે કે ગુજરાતમાં શહેરી લોકો છે એ 81% ભણે છે અને ગામડાના લોકો છે એ 61.40% ભણે છે, આપણે એટલું યાદ રાખશું। પછી બીજો મુદ્દો, ગુજરાતમાં પુરુષ સાક્ષરતાના દરની સરખામણીમાં મહિલા સાક્ષરતાનો દર ઓછો છે અને ગ્રામીણ સાક્ષરતા દર પણ ઓછો છે। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે છે આ મુદ્દાની વાત કરીએ કે ગુજરાતમાં પુરુષ એટલે કે મેલ 85.75% છે, અને જે મહિલાઓ છે મહિલાઓનો પ્રમાણ કેટલો છે, તો માત્ર 69.68% છે, જે પુરુષોની સરખામણીમાં કેવા છે ઓછા છે જે પુરુષોની સરખામણીમાં કેવું છે પ્રમાણ ઓછો પ્રમાણ છે, તો આપણે આ પ્રમાણ જે છે એ પ્રમાણને વધારવાનો પ્રયત્ન કરવાનો છે। અને બીજો મુદ્દો આપણો એ છે કે ગુજરાતમાં પુરુષ સાક્ષરતાની દરની સરખામણીમાં મહિલા સાક્ષરતાનો દર ઓછો છે અને ગ્રામીણ સાક્ષરતાનો દર પણ કેવો છે ઓછો છે,
મહિલાઓનો સાક્ષરતાનો દર વધારવા માટે ગુજરાત સરકારે અનેકવિધ યોજનાઓ કરી છે મહિલાઓ શિક્ષણને વધારો આપવા માટે. જે આજની આપણી સ્ત્રીઓ છે એમની અંદર જે શિક્ષણ પ્રત્યે એમનો રસ વધે, શિક્ષણ પ્રત્યે એમનું માન વધે, તો એ શિક્ષણને આગળ વધારવા, શિક્ષણ ક્ષેત્રની અંદર આગળ વધારવા માટે ગુજરાત સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા છે કે મહિલાઓને સાક્ષરતાનો દર વધારવા, એટલે કે એનો જે આ જે આ રેશિયો જે છે એ 69.68% છે, તો એને ઘટા એને વધારવા માટે સરકારે શું કર્યા છે, પ્રયત્નો કર્યા છે. ગુજરાત સરકારે અનેકવિધ યોજનાઓ ઘડી છે. અનેકવિધ એટલે શું, નવી નવી એવી યોજનાઓ કે જે છોકરીઓને જે છે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આકર્ષણ થાય, અને તે યોજનાઓના અમલીકરણ માટે સંગન સખત ખૂબ જ મહેનત ખૂબ જ સારા પ્રયત્નો કરવામાં આવ્યા છે. કેટલીક મહત્વની યોજનાઓ નીચે પ્રમાણે છે. વિદ્યાર્થી મિત્રો, હવે જે છે આ યોજનાઓના નામ, આપણે આ ત્રણ યોજનાઓના નામ સારી રીતે યાદ રહી જાય એવા મેં નામ તમારા માટે લખ્યા છે. તો પહેલું જે છે શું છે, યોજનાઓ શૈક્ષણિક ક્ષેત્રની યોજનાઓ, વિદ્યાલક્ષી બોન્ડ. પહેલી યોજના શું છે, વિદ્યાલક્ષી બોન્ડ. બીજા નંબર ઉપર શું છે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. બરોબર, બીજા નંબર ઉપર છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. ત્રીજા નંબર ઉપર છે આદિજાતિ કન્યાઓના જે માતા પિતા છે વાલીઓને અનાજ. તો પહેલું છે વિદ્યાલક્ષી બોન્ડ, જે 2000ની અંદર જે છે એ શરૂ કરવામાં આવ્યો, અને 2001ની અંદર શરૂ કરવામાં, અને એમાં જે શું છે તો 1-8 સુધી જે બાલિકાઓ અભ્યાસ કરે છે વિદ્યાલક્ષી બોન્ડની અંદર, તો એમને જે છે એ 2000ને જે છે એ 1-8 સુધી જે છે એમને સહાય આપવામાં આવે છે. પછી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, જે જુલાઈ 2004ની અંદર શરૂ કરવામાં આવ્યું છે. બરાબર, પછી આદિમ જાતિના કન્યાઓના વાલીઓને અનાજ, તો જે પછાત વર્ગના લોકો છે, આદિવાસી લોકો છે, તો એમને એ પોતાના બાળકોને અભ્યાસ કરાવે તો એમને શું આપવામાં આવે છે, અનાજ આપવામાં આવે છે. પછી કન્યા સૈનિક શાળાઓની વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ અને તાલીમની સુવિધા. બરાબર, આપણે એક યોજના છે કે કન્યા સૈનિક શાળાની વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશિપ અને ગણવેશ એટલે કે યુનિફોર્મ એ અને તાલીમની સુવિધા એ પણ એમને આપવામાં આવે છે. પછી છે કન્યાઓને વિનામૂલ્ય શિક્ષણ. આજે સ્ત્રીઓને જે છે દરેક ક્ષેત્રની અંદર ફ્રી એજ્યુકેશન આપવામાં આવે છે, જ્યારે છોકરાઓ પાસેથી ફીસ વસૂલવામાં આવે છે. કન્યાઓ માટે છાત્રાલયની સુવિધા. બરાબર, કન્યાઓ માટે માત્ર જે હોસ્ટેલ જેને કહીએ છીએ આપણે, છાત્રાલયની સુવિધા કે જ્યાં માત્ર છોકરીઓ જે છે હોસ્ટેલની અંદર રહે તેવી સુવિધા પણ. પછી સાયકલ સહાય, તો જે સ્કૂલથી જે છે સ્ત્રી દીકરીના જે બાળકી છે, તો એ બાળકી જે એ 3 કિલોમીટરથી ઉપર એની દૂર સ્કૂલ છે, તો એવી બાળકીઓને, એવી પછાત વર્ગની બાળકીઓને જે છે સાયકલ સહાય આપવામાં આવે, સરકાર જે છે એમને સાયકલ આપે છે. સરકારી ઇજનેરી કોલેજમાં અને સરકારી પોલિટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતી કન્યાઓ માટે છાત્રાલયની સુવિધા. ફરી પાછું જે છે એ જો એ આગળ લેવલે અભ્યાસ કરે છે, તો આગળ લેવલે 8 ધોરણ સુધી તો ઠીક છે, પરંતુ એનાથી આગળ અભ્યાસ કરે છે તો એમને છાત્રાલય એટલે કે હોસ્ટેલની સુવિધા એમને આપવામાં. પછી વિદ્યા સાધના યોજના અને SSC પછીના અભ્યાસક્રમ માટે અનુસૂચિત જાતિની કન્યાઓને શિષ્યવૃત્તિ. હવે જો SSC પછી એટલે કે 11મા ધોરણથી હવે 11મા ધોરણથી જે સ્ટ્રીમ જે પ્રવાહ પસંદ કરે છે, તો જે પ્રવાહ પસંદ કરે છે એ પ્રવાહ પ્રમાણે જે છે એમને શું કરવામાં આવે છે, તો એમને સહાય આપવામાં આવે છે. કઈ સહાય છે, તો શિષ્યવૃત્તિ, છાત્રાલય, તાલીમ વગેરેની સુવિધાઓ દ્વારા મહિલાઓનો સાક્ષરતાના દરમાં વધારો કરવામાં પ્રયત્નો કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ શૈક્ષણિક ક્ષેત્રની યોજનાઓ. આપણે ત્રણ યોજનાઓ સારી રીતે યામ યાદ રાખવાના છે, વિદ્યાલક્ષી બોન્ડ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, પછી શું છે
આદિમ જાતિની કન્યાઓના વાલીઓને અનાજ જે પાછળ વર્ગની જાતિને છે અને એના પછી પણ બીજા એવા નામ છે તો આપણે કોઈ પણ છ કેટલા કોઈ પણ છ યોજનાઓના નામ આપણે યાદ રાખવાના છે પછી બીજો મુદ્દો આપણે શરૂ કરીએ કે ગુજરાતમાં મહિલાઓ માટેની આર્થિક ક્ષેત્રની યોજનાઓ હવે આપણો પ્રશ્ન છે આ પહેલો પ્રશ્ન આપણે જોયો હવે છે આર્થિક ક્ષેત્રની આર્થિક ક્ષેત્ર એટલે શું તો જે પૈસાકીય બાબતો છે તે આર્થિક ક્ષેત્રની વાત કરીએ આપણે તો પૈસાકીય ક્ષેત્રની વાત આપણે જોવાની છે પૈસાકીય ક્ષેત્રે આપણે કઈ કઈ વાતો જોશે તો આર્થિક ક્ષેત્રની વાત કરીએ તો ઈસવીસન 2011 ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં કામકાજની ભાગીદારીનો કુલ દર 80% હતો બરાબર હવે આપણે વાત કરવાની છે 2011 ની અંદર આપણે 2011 ની અંદર આ છે સાક્ષરતાનો દર એટલે ભણેલા લોકો છે એમનો દર છે હવે આપણે જે છે આ પ્રશ્નની અંદર સમજવાનું છે કે શું સમજવાનું છે તો 2011 ની વસ્તી ગણતરી બરાબર તો આપણે ડાયરેક લખવાનું છે ઈસવીસન 2011 અને એ વિડીયો બનાવી દે ની વસ્તી ગણતરી અનુસાર આપણે જે છે એ શું કરવાનું છે તો આર્થિક યોજનાઓ સમજવાની છે આર્થિક યોજનાઓની વાત આવે તો 2011 ની અને એની અંદર શું આપણે સમજવાનું છે તો કામકાજ દર કામકાજ જે સ્ત્રી અને પુરુષ એ બંને મળીને જે છે કેટલો છે તો સ્ત્રી અને પુરુષ બંને ભેગો મળીને જે છે આપણે વાત કરીએ તો 80.54% 80.54% અહીં પોઈન્ટ છે બરાબર કામકાજ ની અંદર વાત કરીએ તો સ્ત્રી પુરુષ નો જે છે એ 80.54% જે છે એ લોકો 54% જે છે એમની અંદર ભાગીદારી છે તો હવે જેમાં પુરુષોની ભાગીદારી જેમાં પુરુષની ભાગીદારીનો પ્રમાણ કેટલો છે તો પુરુષની ભાગીદારીનો પ્રમાણ છે 57. ટોટલ જે છે બંને મળીને છે એ કેટલો છે 80.54% છે જ્યારે માત્ર પુરુષોની વાત કરીએ તો કેટલો છે 57.16% છે અને સ્ત્રીઓની ભાગીદારીનો પ્રમાણ કેટલો છે સ્ત્રી તો એનો ભાગીદારીનો પ્રમાણ છે 23.38%. હવે આ જે બંને મળીને વાત કરીએ આપણે તો આવી રીતે થાય છે અને જે આપણે સમજવાનું છે તો ફરીથી એક વખત રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો કે ઈસવીસન 2011 ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં કામકાજની ભાગીદારીનો કુલ દર 80.54% છે જેમાં પુરુષની ભાગીદારીનો પ્રમાણ કેટલો છે 57.16% છે અને સ્ત્રીનો ભાગીદારીનો પ્રમાણ છે 23.38% છે બરાબર હવે આપણે એ પ્રશ્નની અંદર આગળ વધીએ તો ગુજરાતમાં જાહેર સંગઠિત ક્ષેત્રમાં એટલે કે મોટી મોટી કંપનીઓ છે એવા વિસ્તારોની અંદર એવા ક્ષેત્રોની અંદર તો ગુજરાતમાં જાહેર ક્ષેત્રની સંગઠિત ક્ષેત્રની જે કંપનીઓ કે હોય તેની અંદર 57.47% મહિલાઓ અને ખાનગી સંગઠિત ક્ષેત્રોમાં 42.53% મહિલાઓ કામ કરે છે બરાબર હવે સરકારની અંદર અને જે છે એ પ્રાઇવેટ સેક્ટરની અંદર કઈ કઈ વાત આપણે સમજવાની છે ગુજરાત રાજ્યની કામકાજની ભાગીદારીમાં મહિલાઓનો દર વધારવા હવે જો આ જે પ્રમાણ છે કે માત્ર 23.38% છે તો એનું પ્રમાણ વધારવામાં ગુજરાતની અંદર એમનું પ્રમાણ વધારવા માટે ગુજરાત રાજ્ય સરકારે જે છે કયા કયા પગલાં લીધા છે બરાબર આની અંદર પણ આપણે 6 પગલાં યાદ રાખશું પહેલાં જે છે આ આંકડા છે યાદ રાખવાના છે આપણે આ આંકડા હશે તો જ તમે આર્થિક ક્ષેત્રની અંદર અમે લખી શકશો મુદ્દા કે કામકાજ જેની અંદર સ્ત્રી પુરુષ બંને ભેગા મળીને 80.54% છે અને જો આપણે અલગ અલગ વાત કરીએ તો પુરુષોનો જે છે એ ટકાવારી જોઈએ તો 57.16% છે
જ્યારે સ્ત્રીઓનું પ્રમાણની વાત કરીએ તો આપણે તો 23.38% છે. હવે આપણે એની અંદર જે યોજનાઓ છે મહિલાઓ માટે તાલીમ યોજના તૈયાર કરવી, મહિલાઓ માટે તાલીમ યોજના તૈયાર કરવી કે કોઈ જગ્યાએ કામ કરવાનું છે તો એ કામ કરવા માટે એમને તાલીમ પ્રાપ્ત કરી શકે એવી જે છે એ યોજનાઓ તૈયાર કરવી. પછી મહિલાઓ માટે ખાસ રોજગાર કચેરીઓની સ્થાપના કરવી, મહિલાઓ માટેની ખાસ રોજગાર કચેરી જે ભણેલી સ્ત્રીઓ છે પોતાનું રજિસ્ટ્રેશન ત્યાં કરાવે અને કોઈ પણ જોબ હોય તો એમને પહેલાં જે છે ઓપોર્ચ્યુનિટી તક ચાન્સ મોકો એમને આપવામાં આવે, બરાબર. પછી મિશન મંગલમ યોજના, બરાબર. મિશન મંગલમ યોજના અમલમાં મૂકવી, તો મિશન મંગલમ યોજના એ છે કે બેંકમાંથી એમને બેંકમાંથી લોન મળે, બેંકમાંથી એમને નાણાં પ્રાપ્ત કરે અને એ નાણાં જે છે સબસિડી પ્રમાણે, એટલે કે સબસિડી તમે જાણો છો આપણે જે પ્રાઇસ જે કિંમત મળે છે એના અડધા જે છે એ બાદ થઈ જતા હોય છે. પછી આજીવિકા કેન્દ્ર શરૂ કરવા, આજીવિકા એટલે શું કે જ્યાંથી પોતે જીવન નિર્વાહ માટેની જે ઇન્કમ છે એ પ્રાપ્ત કરી શકે. ગ્રામીણ વિસ્તારોમાં સ્વ સહાય જૂથોના ફેડરેશન યોજનાઓ અમલમાં મૂકી, સ્વ સહાય એટલે કે એવો એક સંઘ બનાવવું કે જે એમને પૈસા આપે અને પૈસામાંથી એ લોકો પોતાનો બિઝનેસ શરૂ કરે અને જો સફળતા મળે તો એ પાછા જે પૈસા એમને રકમ જેટલી મળી છે સહાય પેટે એ સહાય પેટે રકમ પાછી આપી શકે અને બીજાને. પછી છે માતા યશોદા ગૌરવ નિધિ યોજના, બરાબર. માતા યશોદા ગૌરવ નિધિ યોજના અમલમાં મૂકવી, પછી ઘર દીવડા યોજના અમલમાં મૂકવી, બરાબર. ઘર દીવડા યોજના જે છે અમલમાં મૂકવી, પછી વર્કિંગ વિમેન હોસ્ટેલ સુવિધા યોજના કે જે સ્ત્રીઓ કામ કરે છે તેમના માટે હોસ્ટેલની રચના, હોસ્ટેલની અંદર કે જ્યાં પોતે રહી શકે, ઓછા એમને ટેક્સ, ઓછો એમને જે છે હોસ્ટેલનો ચાર્જ છે ભાડો છે તો એ ઓછો જે છે એને ત્યાં ચૂકવવો પડે. મહિલા સંચાલિત ગ્રામ્ય દૂધ ઉત્પાદન મંડળીઓ અને મહિલા પશુપાલકો માટેની પ્રોત્સાહન સહાય યોજનાઓનું અમલીકરણ કરી મહિલાઓનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવે છે. જો એ પશુપાલન ક્ષેત્રે પણ જે મહિલાઓ ઇન્ટરેસ્ટ દાખવે છે તેમણે ત્યાંના ક્ષેત્રમાં પણ તેઓ આગળ વધી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જે છે એ ત્રણ ગુણની અંદર પૂછાય છે, તો ત્રણ ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય ત્યારે આપણે જે છે શું કરવાનું છે, તો સૌપ્રથમ આપણે લખશું કે ગુજરાતમાં મહિલાઓ માટેની શૈક્ષણિક, બરાબર. હવે શૈક્ષણિક યોજનાઓ આપણે જોઈ તો જ્યાં શિક્ષણ ક્ષેત્રે લાગુ પડે છે તો આપણે જે પર્સન્ટેજ યાદ રાખ્યા છે ટકાવારી એની અંદર ભૂલ ન થવી જોઈએ. પછી બીજું છે આર્થિક યોજનાઓ, તો આર્થિક યોજનાઓની અંદર પણ તમે સારી રીતે યાદ રાખી હશો. નમસ્કાર.